નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાર્ટ્સ ઓફ ધ બોડી એ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ એટલે તમને એ બધા નામ આવડે જ છે હવે તમારે ચિત્રો જોઈ અને યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા લખવાની છે બાળકો હવે તમને ચિત્ર આપેલા છે એના પ્રતિ ખાલી જગ્યામાં તમારે સાચો જવાબ લખવાનો છે અત્યારે તમને આમ તો મેં લખીને આપ્યા જ છે છતાં આપણે વિચારીએ પેલું ચિત્ર છે કાન હવે કાનને ઇંગ્લિશમાં શું કહેવાય એ આપણે બધા સ્પેલિંગ મેં કરાવી દીધા છે હવે બે એમાં ઓપ્શન આપ્યા છે ઓપ્શન એટલે બે વિકલ્પ આપ્યા છે ઈ એ આર એસ ઇયર્સ અને ઇવાય ઈ એસ આઈઝ ઇયર્સ એટલે કાન અને આઈઝ એટલે આંખો તો અત્યારે તમને ચિત્ર આપ્યું છે કાનનું એટલે તો આપણે શું લખશું ઈ એ આર એસ ઇયર્સ એના પછી છે આંખનું ચિત્ર છે અને તમને ઓપ્શન બે આપ્યા છે આઈઝ અને નોઝ ઇવાય ઈ એસ આઈઝ એન ઓએસિ નોઝ હવે આ આંખનું ચિત્ર છે આપણે લખશું ઈ વાય ઇ એસ આઈઝ એટલે આંખો બરાબર છે હવે એના પછી ચિત્ર છે એચઆઈઆર હેર અને હેડ બે બે ઓપ્શન છે બે વિકલ્પ આપ્યા છે તો અહીંયા ચિત્ર આપણને જોઈ શકીએ છીએ કે વાળનું ચિત્ર છે આપણે શું લખશું એચ એઆઈઆર હેર હળ પછીનું પિક્ચર છે એ હેન્ડ એટલે કે હાથનું ચિત્ર દોરેલું છે અને ઓપ્શન બે આપેલા છે એલ લેગ્સ જીએસ એચએ એનડી હેન્ડ ઓપ્શન એટલે વિકલ્પ વિકલ્પ બે છે તો ચિત્ર છે હેન્ડનું એટલે એચએ એનડી હેન્ડ લખશું એના પછી નેક્સ્ટ એટલે કે બીજું એમાં આપ્યું છે ઓપ્શનમાં ટીઓ એન જીયુ ઇ ટંગ અને એલઆઈપીએસ લિપ્સ ટંગ એટલે જીભ હવે ચિત્ર શેનું છે તો કે ભાઈ જીભનું છે તો આપણે શું લખશું ઓ એન યુ ઈ ટંગ એટલે જીભ એના પછી નેક્સ્ટ હવે તમને પિક્ચર આપ્યું છે લેગનું ચિત્ર છે લેગનું લેગ એટલે પગ લેગ્સ એટલે પગ થાય અને એચ એનડીએસ હેન્ડ્સ એટલે હાથ થાય બે ઓપ્શન છે અહીંયા લેગ્સ બતાવ્યું છે એટલે આપણે શું લખશું એલ ઇજીએસ લેગ્સ એટલે પગ બરાબર પછીનું નેક્સ્ટ એનો એસી નોઝ અને ઈ એ આર એસ ઇયર્સ એ બે ઓપ્શન છે હવે તમને પિક્ચર આપ્યું છે ચિત્ર આપ્યું છે એ શેનું છે જોઈ શકો છો ને તમે શેનું છે નોઝનું તો આપણે નાક નોઝ એટલે નાક તો આપણે શું કહેશું કે નાકનું ચિત્ર છે એટલે એનો એસી નોઝ આપણે બ્લેન્કમાં લખશું એના પછી હવે આપણો હાથનો પંજો છે એ બતાવ્યો છે અને તમને એમ બતાવ્યું છે એફઆઈએન જી આર એસ ફિંગર્સ એન્ડ ટી ઓઇ એસ ટોલ્સ ટોલ્સ એટલે અંગૂઠો પણ પગનો અને ફિંગર્સ એટલે હાથની આંગળીઓ તો આપણે અહીંયા ચિત્રમાં હાથની આંગળીઓ જોઈ શકીએ છીએ એટલે બ્લેન્ક્સમાં આપણે લખશું એફઆઈએન જી આર એસ ફિંગર્સ એટલે આંગળીઓ બરાબર છે એના પછી છે નેક્સ્ટ એના પછીનું જે પિક્ચર છે એ તમે જોઈ શકો છો શેનું છે ભાઈ તો કે આપણે દાંત આપણી બત્રીસી બતાવી છે દાંતને ઇંગ્લિશમાં શું કહેવાય ટીથ ટી ડબલ ઈ એચ ટીથ અને એલઆઈપીએસ લિપ્સ પણ આમાં હાઈલાઇટ શું થાય છે બે લિપ્સે દેખાય છે અને ટીથે દેખાય છે પણ વધારે હાઈલાઇટ એટલે વધારે આપણે શેને જોઈ શકીએ છીએ ટીથને આપણે શું લખશું ટી ડબલ ઇ એચ ટીથ એટલે ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ દાંત હવે છેલ્લું પિક્ચર છે એમાં તમને શું બતાવ્યું છે તો કે ભાઈ અંગૂઠો અંગૂઠાને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે થમ્બ કહેવાય કે ફિંગર્સ કહેવાય બે ઓપ્શન આપેલા છે ટીએચયુએમ બી થંભ એફઆઈએન જીઇ આર એસ ફિંગર્સ તો આપણે અત્યારે અંગૂઠાનું જ ચિત્ર છે એટલે શું કહેશું યુ એમ બી થંભંબ એટલે અંગૂઠો બ્લેન્ક આપેલી છે અને એમાં બે ઓપ્શન છે લિપ્સ અને માઉથ હવે તમને જે પિક્ચર આપ્યું છે એ શેનું આપ્યું છે લિપ્સનું એસ લિપ્સ એટલે શું વિદ્યાર્થી મિત્રો હોઠ અને માઉથ એટલે મોઢું એટલે આપણે અહીંયા ચિત્ર છે લિપ્સનું હોઠનું છે એટલે આપણે શું લખશું એલ પી એસ લિપ્સ એટલે હોઠ એના પછી નેક્સ્ટ નેક્સ્ટ છે તમારા પગના અંગૂઠા અને આંગળીઓનું તો હવે એમાં આપ્યો છે આપણને ઓપ્શનમાં એચ ડી હેન્ડ અને ટીઓઈ એસ ટોલ્સ તો આપણે બેમાંથી શું જોઈએ તો કે ભાઈ હેન્ડ તો નથી પણ આ ચિત્ર શેનું છે તો કે પગના અંગૂઠાનું એટલે આપણે શું લખશું પગના અંગૂઠાનું શું કહેવાય ટીઓ ઇ એસ ટોલ્સ એટલે અંગૂઠો એટલે આપણે લખવું ટીઓ એસ બરાબર છે એના પછી નેક્સ્ટ હવે તમને એક પગનું ચિત્ર આપ્યું છે અને હાઈલાઇટ કર્યું છે ની ઘૂંટણને કે એન ડબલ ઈ ની એટલે ઘૂંટણ થાય તો ઘૂંટણ તરફ તમને એરો કરેલો છે તો આપણે ખાલી જગ્યામાં શું લખશું એ લીચી લેગ કે એ કે એન ડબલ ઈ ની તો ભાઈ આપણે લખશું ની કારણ કે ઘૂંટણને બતાવ્યું છે એરો કરીને એટલે આપણે લખશું કે એન ડબલ ઈ ની એટલે ઘૂંટણ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ચિત્રો જોઈને ખાલી જગ્યા પૂરી કરી હવે પછી આપણે આપણે આ જે શરીરના અવયવો છે એનો કેવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ એનો સેના માટે ઉપયોગ થાય છે એના લગતી ખાલી જગ્યા કરવાની છે તો આગળ આપણે જોઈએ પહેલાં એના અર્થ અને પછી ખાલી જગ્યા કરશું હવે વિદ્યાર્થી મિત્રો થોડાક તમને સ્પેલિંગ અને એના અર્થ આપ્યા છે એ ખરેખર શું છે બધી ક્રિયાઓ દર્શાવે છે તો પહેલા આપણે સ્પેલિંગને એના અર્થ જોઈ લઈએ અને પછી એને લગતી આપણે ખાલી જગ્યા કરતું હવે તમને સૌથી પહેલું સેન્ટેન્સ આપ્યું છે આઈ સ્મેલ વિથ માય અને પછી ખાલી જગ્યા આપેલી છે બ્લેન્ક્સ આપી છે તો સ્મેલ એટલે સૂંઘવું અને શેના વડે આપણે સૂંઘીએ છીએ તો શું કહી શકાય શેના વડે સૂંઘીએ તો નાક વડે તો આઈ સ્મેલ વિથ માય નોઝ બરાબર એમ જવાબ આપી શકાય આવી જ રીતે બધા જ સ્પેલિંગ આપ્યા છે આપણે જોતા જઈએ એક એક પહેલો સ્પેલિંગ છે ટીઓ ટુ એસ એમ ઈ ડબલ એલ ટુ સ્મેલ એનો ઉચ્ચાર શું થાય ટુ સ્મેલ સ્મેલ એટલે શુંઘવું બરાબર છે નેક્સ્ટ સેકન્ડ નંબરનો જે સ્પેલિંગ છે ટીઓ ટુ ડબલ્યુ એલ કે ટુ વોક ટુ વોક એનો ઉચ્ચાર થાય ટુ વોક એટલે ચાલવું બરાબર પછી નેક્સ્ટ થર્ડ વન ટીઓ ટુ ટી એસ ટી ઈ ટુ ટેસ્ટ એનો ઉચ્ચાર શું છે ટુ ટેસ્ટ ટુ ટેસ્ટ એનો ઉચ્ચાર થાય એટલે એનો અર્થ છે ચાખવું પછી ફોર્થ વન એટલે કે ચોથું ટીઓ ટુ એસ ડબલ ઇ ટુ સી ટુ સી એટલે જોવું બરાબર છે પાંચમું છે ટીઓ ટુ સી એચ ઇ ડબલ્યુ ટુ ચ્યુ ચ્યુ એટલે ચાવવું એનો ઉચ્ચાર છે ટુ ચ્યુ એટલે ચાવવું પછી છઠ્ઠું છે ટીઓ ટુ ડબલ્યુ આર આઈ ટી ઈ ટુ રાઇટ કોઈ પણ ક્રિયા આપણે કરતા હોય એટલે ટુ સાથે લગાવીએ છીએ ટુ રાઇટ એટલે લખવું બરાબર એના પછી છે ટીઓ ટુ એચ ઇ એ આર એનો ઉચ્ચાર થાય ટુ હિયર ટુ હિયર એટલે સાંભળવું હમણાં જ આપણે કીધું હતું કે હિયર એટલે સાંભળવું પછી ટીઓ ટુ ટી એલ કે ટુ ટોક એટલે કે એનો ઉચ્ચાર શું છે ટુ ટોક એટલે કે એનો અર્થ થાય બોલવું ટુ ટોક બોલવું હવે આપણે આ સ્પેલિંગને આધારે દરેક ક્રિયાઓ છે આપણે શેના વડે કરીએ છીએ એ આપણે આજે બ્લેન્ક્સ કરવાની છે બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યાઓ કરવાની છે તો આપણે એક એક ખાલી જગ્યા કરતા જઈએ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ચિત્ર આપ્યા છે એટલે ચિત્ર જોવાનું છે વાક્ય વાંચવાનું છે અને પછી તમને એમાં ઓપ્શન આપ્યા છે કાઉન્સમાં એ ઓપ્શન બે છે એમાંથી તમારે સિલેક્શન કરવાનું છે કે કયો જવાબ સાચો છે બેમાંથી એક સાચો જવાબ સિલેક્ટ કરી અને પછી તમારે લખવાનો છે ચાલો આપણે પહેલું ચિત્ર છે એમાં ફરીથી કાનનું ચિત્ર આપેલું છે હવે કાન છે એ શું કામ કરે તો કે ભાઈ હિયર શું કરે કાન શું કરે હિયર ટુ હિયર એચ ઇ એ આર હિયર એટલે સાંભળવું બરાબર ને તો આમાં લખ્યું છે આઈ હિયર વિથ માય તો આપણે શું કહેશું

આઈ સી વિથ માય બ્લેન્ક નોઝ અને આઈસ નોઝ છે એ શું કરે તો કે સ્મેલ સૂંઘવાનું કામ કરે આઈસ છે એ શું કરે સી એટલે જોવું તો આપણે શું લખશું ઈ એસ ઇએસ બ્લેન્ક્સમાં શું લખશું આઈ સી વિથ માય આઈસ આઈસ એટલે આંખો હું કોના વડે જોઉં છું આઈ સી એટલે જોઉં આઈ સી વિથ એટલે વડે જોઉં આઈ સી વિથ વિથ એટલે વડે માય eyes એટલે મારી આંખો વડે હું જોઉં છું એટલે આપણે આઈઝ લખવું પડશે એના પછી નેક્સ્ટ વન આઈ ચ્યુ વિથ માય ચ્યુ એટલે આપણે શબ્દોના અર્થમાં જોયું ચ્યુ એટલે ચાવવું તો હવે આમાં બે ઓપ્શન આપ્યા છે ટી ડબલ ઇ ટી એચ ટીથ ટીથ એટલે દાંત અને ઓ એન યુ ઇ ટંગ ટંગ એટલે જીભ તો હવે આપણે ચાવીએ શેનાથી તો કે ટીથથી તો આપણે લખશું આઈ ચ્યુ એટલે હું સેના વડે ચાવું છું આઈ ચ્યુ વિથ માય ટીથ ટી ડબલ ઇ ટીએચ એના પછી નેક્સ્ટ આઈ ટેસ્ટ વિથ માય ટેસ્ટ એટલે ચાખવું બરાબર છે ટેસ્ટ એટલે આપણે શું કહીએ છીએ ચાખવું કોઈ પણ વસ્તુનો આપણે સ્વાદ સેના વડે પારખીએ તો જીપ વડે હવે અહીંયા ઓપ્શન બે આપ્યા છે ટીઓ એન જીયુ ઇ ટંગ એટલે જીપ અને એમઓયુ ટીએચ માઉથ એટલે મોઢું તો આપણે શેના વડે ચાખીએ ટંગ વડે બરાબર આઈ ટેસ્ટ વિથ માય ટંગ જી જીયુ ઇ ટંગ બરાબર આ લિંકમાં એમાં આવશે નેક્સ્ટ પછી એના પછી આઈ કેચ વિથ માય એમાં ઓપ્શન બે છે એચ એસ હેન્ડ્સ અને ઈ એ આર એસ ઇયર્સ હવે હું શેના વડે કેચ કરું છું આપણે શેના વડે પકડીએ છીએ કોઈ પણ વસ્તુને તો કે હાથ વડે કે ઇયર્સ વડે તો આપણે હાથ વડે દસ દરેક વસ્તુ પકડતા હોઈએ છીએ અને ચિત્ર આપ્યું છે હેન્ડનું તો આપણે શું લખશું એચ એ એસ આઈ કેચ વિથ માય હેન્ડ્સ આઈ સ્મેલ વિથ માય ઇયર્સ કે નોઝ બે ઓપ્શન આપ્યા છે ઇયર્સ એટલે ઇયર્સ એટલે સાંભળવું અને નોઝ એટલે સૂંઘવું જેના વડે આપણે નાક વડે સૂંઘીએ છીએ અને ઇયર્સ વડે સાંભળીએ છીએ તો સ્મેલ એટલે સૂંઘવું આઈ સ્મેલ વિથ માય તો સૂંઘવાનું એનો એસી નોઝ વડે બરાબર બ્લેન્ક્સમાં નોઝ લખવાનું આઈ ટોક વિથ માય એના પછીનું છે આઈ ટોક વિથ માય ટીથ કે માઉથ ટીથ એટલે દાંત અને માઉથ એટલે મોઢું આપણે શેના વિશે ટોક એટલે વાતો કરવી આપણે બોલવું તો કોનાથી આપણે બોલીએ છીએ તો કે ભાઈ અમે મોઢા વડે બોલીએ છીએ તો ત્યાં શું આવશે યુ ટી એચ માઉથ બરાબર છે આઈ ફોક વિથ માય બ્લેન્ક હવે તમને પગનું ચિત્ર આપ્યું છે લેગ્સ એચ એન ડી એસ હેન્ડ્સ તો અહીંયા આપણે સેના વડે ચાલીએ હેન્ડ્સથી ચાલીએ કે લેગ્સથી તો તમને બધાને ખબર છે લેગ્સ એટલે પગ અને ચિત્ર પણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો આ બ્લેન્ક્સ બધી તમને કરવી એટલા માટે સહેલી પડે કારણ કે બધા જ ચિત્રોના ચિત્રો જે આપ્યા છે એના જવાબ છે એટલે આપણે આઈ વોક વિથ માય લેગ્સ લેગ્સ એટલે હું પગ વડે ચાલું છું બરાબર એટલે આ રીતે આપણે આની પહેલાંના વિડીયોમાં પણ કરી લીધું છે પાર્ટ્સ ઓફ ધ બોડી અને આજે આ બ્લેન્ક્સ દ્વારા પણ આપણે ફરીથી રિપીટ કર્યું છે તો આ તમને બધાને આવડી જ જશે અને વિડીયો નિયમિત જોજો એવો ખાસ મારો આગ્રહ છે